मॉर्निंग बाळको, आपणे गुड मॉर्निंग विश करिए। गुड मॉर्निंग, हाउ आर यू टुडे? हैप्पी, आई एम हैप्पी। लेट्स प्ले। स्ट्रेच अप, स्ट्रेच डाउन, स्पिन योर नेक, टर्न अराउंड, टच योर हेड, टच योर नोज। गुड मॉर्निंग, हाउ आर यू टुडे? आई एम हैप्पी। लेट्स प्ले। હવે આપણે એક બાળ ગીત ગવાનું છે, ગાશો ને બધા મારી સાથે, ચાલો। પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે, માથે એની ટાલકું ચોટલી ફરફર થાય છે। પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, આંબા ઉપર કેરી દેખી કેરી લેવા જાય છે, ટપક કરતી કેરી તૂટી ટાલ કે અથડાય છે। પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, આકાશમાં તો વિમાન દેખી, આકાશમાં તો વિમાન દેખી, વિમાન જોવા જાય છે, બાઘાની જેમ ફાફા માર ગધેડે અથડાય છે, ગધેડે અથડાય છે। ગાગર જેવી ફાંદ છે, મોળા જેવી મૂછો છે, પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે, પગમાં જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે। આવડી ગયું ને તમને બાળગીત? હવે આપણે કેટલા એકડા શીખી ગયા? 1 થી 20। આજે આપણે બગડે એકડે 21 થી તગડે મીંડે 30 બોલતું જવાનું છે અને લખતું પણ જવાનું છે। હું જેમ લખાવું તેમ તમારે લખતું જવાનું છે। પહેલા આપણે 1 થી 20 અંક લખીશું। ચાલો 1 2 3 4 5 6 7 8 9 10। હવે 11 થી 20 અંક લખે। બંને એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે માચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19 અને બગડે ને મીંડે 20। આ 20 અંક આપણે શીખી ગયા છીએ। હવે 20 સુધી અહીંયા પહેલા 1, બધામાં 1 આવે, પછી બાજુમાં 1 2 3 4 5 6 7 8 9, એટલે કે 11 12 13 14 15 16 17 18 19 20। એવી રીતે હવે અહીંયા શું આવશે? પહેલા 2, શું આવશે? બગડે 2, બગડે 2 અને એની બાજુમાં 1 અડે 1, તો આ શું વચાશે? બગડે 1 અડે 21, 2 બગડા 22, બગડે 2 અને તગડે 3, બગડે તગડે 23, બગડે 2 ચોગડે 4, બગડે ચોગડે 24, બગડે 2 અને 5 અડે 5, બગડે 5 અડે 25, બગડે 2 અને 6 અડે 6, બગડે 6 અડે 26, બગડે 2 7 અડે 7, શું વચાશે? 27, બગડે 2 8 અડે 8, બગડે 8 અડે 28, બગડે 2 અને 9 અડે 9, બગડે 9 અડે 29, અને અહીંયા
तगड़ो ने मींडू तगड़े मींडे त्रिश हवे हूँ बोलाऊ तेम बोलवानु छे बगड़े एकड़े ए वीस बगड़े एकड़े ए वीस बे बगड़ा बा वीस बे बगड़ा बा वीस बगड़े तगड़े त्रे वीस बगड़े तगड़े त्रे वीस बगड़े चोगड़े चो वीस बगड़े चोगड़े चो वीस बगड़े पांचड़े पच्चीस बगड़े पांचड़े पच्चीस बगड़े छगड़े छवीस बगड़े छगड़े छवीस बगड़े सातड़े सत्यावीस बगड़े सातड़े सत्यावीस बगड़े आठड़े अठ्यावीस बगड़े आठड़े अठ्यावीस बगड़े नवड़े ओगणत्रीस बगड़े नवड़े ओगणत्रीस तगड़े ने मींडे त्रीस શું લખ્યું આપણે 21 થી 30 અંક હવે આપણે 20+1 થી 20+10 ની ગણતરી કરીશું વીસ વત્તા એક થી 20+10 ની આપણે ગણતરી કરીશું અહીંયા હું પહેલા લખું છું 20+1 20+2 20+3 20+4 અને 20+5 હવે જુઓ 20 છે તો હવે આપણે તેને નાના નાના ચિત્રો નહીં દોરીએ તેનું મણકા દ્વારા ગણતરી કરીશું આ બે ગોળ દોર્યા મેં એકમાં 10 મણકા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, અને 10 હવે પાછા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, અને 10 આમાં કેટલા છે 10 આમાં 10 10 ને 10 20 10 ને 10 20 અને અહીંયા 1 છે તો આ કેટલા થશે બગડે એકડે 21 20 અને 1 કેટલા થશે 21 એ જ રીતે અહીં આપણે ફરી ગણતરી કરીએ આને કહેવાય મણકા ગણતરી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 હવે આ 10 આ 10 અહીંયા કેટલા છે 2 તો 10 અને 10 કેટલા થશે 20 20 અને 2 20 અને 2 કેટલા થશે 20 ને 2 22 જો તમારે 20 અને 1 હોય તો અહીંયાથી બગડો અહીંયાથી એકડો એટલે બગડે એકડે 21 અહીંયા બગડો અહીંયા શું આવી જાય 2 બગડા 22 હવે આપણે અહીંયા પણ એમ જ આવશે ચાલ 20 મણકા કરીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10, 10, 1, 2, 3 હવે બધા મણકા ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23 તો અહીંયા શું આવશે બગડે તગડે 23 જુઓ અહીંયા બ બગડે 2 અને અહીંયા 3 2 3 કેટલા થાય 23 હવે
एक बे तौन चार पाँच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार ओगनीस वीस बे दस केटला थशे वीस वीस पछी अहीं केटला छे चार एकवीस बावीस तेवीस चौबीस तो अहीं आपणे शुं लखीशुं બગડે ચોગડે ચોવીસ શું લખીશું ચોવીસ હવે અહીંયા ફરી ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ દસ આમાં એટલે ટોટલ વીસ થશે હવે પાંચ વીસ હતા એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ તો અહીંયા કેટલા થશે બગડે પાંચડે પચીસ હવે આપણે તમારે આ રીતે નોટબુકમાં તમારી લખવાનું છે હવે આપણે વીસ વત્તા છ સાત આઠ નવ અને દસ તો પહેલા બે દસ દસના મણકાના જૂથ બનાવી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ દસ દસ વીસ હવે અહીંયા કેટલા છે છ તો એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ છ બાજુમાં કર્યા ને તો હવે આ બગડે છગડે છવ્વીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ દસ 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 ને દસ વીસ હવે સાત એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ને સત્યાવીસ બગડે સાતડે સત્યાવીસ હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 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 ને દસ વીસ આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ બગડે આઠડે અઠ્યાવીસ હવે દસ અને દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ ને દસ વીસ હવે નવ છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો બગડે નવડે ઓગણત્રીસ હવે વીસ વત્તા દસ એટલે એક બે અને આ દસ છે એટલે ત્રીજું પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 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 જેટલા દસ દસના જૂથ હોય તમારે એટલી સંખ્યા પહેલા લખવાની હવે અહીંયા જુઓ એક બે ને ત્રણ ત્રણ જૂથ છે તો ત ગળે ત્રણ હવે અહીંયા
બાજુમાં એક પણ મણકું છે નહીં, તો આપણે શું કરી દેવાનું અહીંયા ઝીરો. અહીંયા બે દસ દસ ના જૂથ છે, તો આપણે પહેલી સંખ્યા કઈ લખી? બે. હવે નવ મણકા છે તો કે લખા નવ. હવે અહીંયા બે દસ દસ ના જૂથ છે તો વીસ. હવે કેટલા મણકા છે? છ. તો વીસ છે, આ બે જૂથ છે તો અહીંયા બગડે બે, અને છ મણકા છે તો છ ગળે છ. એ રીતે તમારે એકવીસ થી ત્રીસ ની ગણતરી તમારી નોટબુકમાં કરવાની છે, અને એક થી ત્રીસ અંક પણ લખવાના છે. ઓકે, બાય બાય.